થરાદ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં થરાદ અને વાવ તાલુકાના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, ત્યારે આ હોસ્પિટલમાં મોટી માત્રામાં દર્દીઓની અવર જવર રહે છે. અત્યારે કોરોનાનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેથી થરાદ વાસીઓને સારવાર માટે ઝડપી સેવા મળી રહે તે માટે હોસ્પિટલમાં સુવિધા ઊભી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ત્યારે થરાદની આ રેફરલ હોસ્પિટલમાં 50 બેડ હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી આવી પરિસ્થિતિમાં વહેલી તકે 100 બેડની સુવિધા ઊભી કરવામાં આવે તે માટે સરકાર પાસે માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત થરાદ રેફરલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે, આથી થરાદ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ભાનુશાળી અને ડૉક્ટર માથુર દ્વારા નવી બિલ્ડિંગ ફાળવવામાં આવે તે માટે જિલ્લા સ્તરે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સાંસદ પ્રબોધભાઈ પટેલને પણ રજૂઆત કરી હતી. જોકે આ રજૂઆતોના પગલે આજે બનાસકાંઠા સાંસદ પ્રબોધભાઈ પટેલે રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે નવું બિલ્ડિંગ ફાળવવા માટે સરકાર પાસે માગણી કરશે તેવું આશ્વાસન આપ્યું હતું. ત્યારે નવું બિલ્ડિંગ બનાવવા માટે કઈ જગ્યા અનુકૂળ છે તે જગ્યાનું પણ નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી.